વિસાવદરના સરસઈના સરપંચ ઉપસરપંચ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ઉપસરપંચના મહિલા સાથીની અશ્લીલ તસવીરો વાયરલ થઈ। ગઈકાલે વિસાવદર પોલીસ સ્ટેશન આઈપીસીની કલમ 374 ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં ફરિયાદી મહિલાની હકીકત જોતા જે સરસઈ ગામ છે તેમના સરપંચ ચેતન જમનભાઈ દુધાત અને જયદીપ દિલીપભાઈ લાખાણી આ ચેતનભાઈ છે સરપંચ છે જ્યારે જયદીપ લાખાણી છે ઉપસરપંચ છે। આ બંને મળીને છેલ્લા એકાદ વર્ષથી છે આ જે પીડિતા છે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપેલી ત્યારબાદ તેના જે અશ્લીલ ફોટો લઈ લીધેલા અને ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી તેની સાથે તેની પીડિતા સાથે અવારનવાર તેની મંજૂરી છે શરીર સંબંધ બાંધેલો। હવે ફરિયાદમાં છે આજે એમના ગામના જે વોટ્સઅપ ગ્રુપ છે સોશિયલ મીડિયાના ગ્રુપ છે તેમાં પીડિતાના જે ફોટો પાડેલા તે વાયરલ કરી દીધેલા। તો આને ધ્યાને રાખીને આઈપીસીની કલમ 374 ડી તેમજ આઈટી એક્ટની કલમ 67 મુજબ છે ગુનો દાખલ કરેલો છે। તપાસ દરમિયાન છે ચેતન જમનભાઈ દુધાત છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે જયદીપ લાખાણી છે નાસ્તો કરતો હોય તેને પકડવા માટે છે પોલીસની અલગ અલગ ટીમો બનાવેલી છે। રિસોર્ટ ફાર્મ વિલા લાવ્યું છે કુલ કુલ સમર ઓફર, ફક્ત રૂપિયા 150 માં ચા ની ચુસ્કી સાથે નાસ્તો અને સ્વિમિંગ પુલ ની મજા માણો 2 કલાક માટે। આ ઓફર લિમિટેડ દિવસો માટે રહેશે। સ્વિમિંગ શીખવા માટેનો ટ્રેનિંગ બેચ શરૂ થઈ ગયેલ છે। રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ, લગ્ન માટે વિશાળ પાર્ટી પ્લોટ, બર્થડે પાર્ટી કિટી પાર્ટી માટે ઉત્તમ સ્થળ એટલે રિસોર્ટ ફાર્મ વિલા, ભુજોડી બ્રિજ નીચે, મોબાઈલ 99982-67014।